नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 विषय गणित प्रकरण नंबर 12 घात अने घातांक आपणे प्रकरण नंबर 11 पूरु कर्यु, प्रकरण नंबर 10 पूरु कर्यु अने प्रकरण नंबर 9 त्रण चेप्टर आपणे पूरा कर्या। बीजा सेमिस्टरमां चेप्टर नंबर 12 आपणे चालू कर्युं छे, चौथुं चेप्टर। हवे आना पछी तमारे 13, 14 अने 15 त्रण चेप्टर तमारा बाकी रहेशे। एक पण दाखलो आपणे छोड्यो नथी, बधा ज दाखला गणाव्या छे। હવે એ સિવાય પ્રેક્ટિસ વર્કના પણ તમને ગણવા આપેલા છે। હવે આની અંદર પહેલાં હું તમને આજે બેઝિક જ્ઞાન છે આ ચેપ્ટરનો ટોટલ સારાંશ હું તમને આજે સમજાવવા માંગુ છું। હવે આની અંદર ઘાતાંકના નિયમોની આપણે ચર્ચા કરીશું, એક નિયમ લઈશું, એક નિયમના હું 3 ઉદાહરણ આપીને સમજાવીશ, અને 5 નિયમ છે એટલે બાજુમાં હું 15 ઉદાહરણ જે સમજાવું છું એ જ 15 ઉદાહરણને તમારે લખવાના છે, બરાબર છે। ચલો નિયમ નંબર એક હવે નિયમ એકના આધારે હું તમને ઉદાહરણ સમજાવું। જુઓ, હવે ઘાતાંકના નિયમની અંદર જે નીચે છે એને આધાર કહેવાય, શું કહેવાય? આધાર। આપણે એને આધાર કહીશું અને એમને ઘાત કહીશું, એની એમ ઘાત। હવે વચ્ચે ગુણાકારનું ચિહ્ન છે એટલે આપણું સૂત્ર આપણને એવું કહેશે કે જો આ બંને આધાર સરખા હોય તો ઘાતાંકનો શું થઈ જાય? ઘાતનો સરવાળો થશે, એટલે કે એની એમ વત્તા એન થશે। હવે હું તમને એક બે ઉદાહરણ આપું છું સૂત્ર નંબર 1 જ, હા, પણ ત્યાં એક શરતનું પાલન થવું જોઈએ। કઈ શરત? જો એમ અને એન પ્રાકૃતિક સંખ્યાઓ હોવી જોઈએ। હવે તમને શરૂઆતના પહેલા જ ચેપ્ટરની અંદર, ગણિત વિષયની અંદર પહેલા જ ચેપ્ટરની અંદર પ્રાકૃતિક સંખ્યાઓ બરાબર છે, પછી ઋણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, વાસ્તવિક સંખ્યાઓ, બરાબર, સમય સંખ્યાઓ, બધી જ માહિતી આપ તમને પહેલા ચેપ્ટરની અંદર કોષ્ટક દ્વારા સમજાવેલી છે। હવે આજે નિયમ નંબર 1 લઈએ આપણે। આપણો નિયમ આવું કહેશે એની એમ ઘાત ગુણ્યા એની એમ ઘાત બરાબર એની એમ પ્લસ એન। હવે હું એક ઉદાહરણ લઉં છું, જુઓ તમને ખ્યાલ આવે એના માટે। ઉદાહરણ 1, જે ચોપડીનું નથી, જાતે રકમ લખીને બનાવું છું, તમે પણ આવી રકમ લખીને બનાવી શકો છો। 2 ની 3 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત। હવે અહીંયા તમે સમજી શકો છો આ 2 અને આ 2 આધાર કેવા છે? સમાન, એટલે અહીંયા સૂત્રમાં શું આપ્યું છે? એ અને એ। હવે આનું સાદુરૂપ જુઓ, 2 બરાબર છે 2 એમ, તો એમની જગ્યાએ કેટલા છે? અહીંયા એમ જુઓ તો એમની જગ્યાએ 3, અને એનની જગ્યાએ કેટલા છે? એન બરાબર 2, તો એન બરાબર 2। હવે અહીં શું થશે? આ ઘાતનો સરવાળો થશે, એટલે કે 2 બરાબર 2 ની 3 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત બરાબર 2 ની 3 વત્તા 2 ઘાત થઈ, કારણ કે અહીંયા આધાર સરખા છે, આધાર સરખા છે એટલે ઘાતનો ગુણાકાર થશે બરાબર 2 બરાબર છે, એટલે 3 વત્તા 2 એટલે અહીંયા 2 ની 5 ઘાત થઈ જશે। પણ હવે આપણને આનું મૂલ્ય શોધવાનું નથી કીધું, ખાલી ઘાતનો સરવાળો કરવાનું કીધું છે બરાબર છે, તો અહીંયા 2 ની 5 ઘાત થઈ ગઈ બરાબર છે। હવે આપણે શું કરશું? દાખલા નંબર 1 બીજો લઈએ, આવું એક બીજું ઉદાહરણ હું લઉં છું બરાબર છે, જેમ કે 3 ની 5 ઘાત ગુણ્યા બરાબર છે 3 ની 2 ઘાત, તો અહીંયા શું થશે? તો તરત તમે કહેશો કે સાહેબ અહીંયા આધાર સરખા છે ને એક વાર લખવાના છે, અને ઉપર જે ઘાત છે 5 અને 2, તો 5 વત્તા 2 એટલે 3 ની 7 ઘાત થશે, આ તમારો જવાબ થશે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે 2 દાખલા જોયા, હવે થોડો આગળ જઈશું દાખલા નંબર 3। દરેક સૂત્રના હું તમને 3 ઉદાહરણ આપું છું, ત્રીજું ઉદાહરણ લઉં છું કે 1 ની 5 ઘાત, ચલો 1 ની 5 ઘાત ગુણ્યા 1 ની 7 ઘાત, તો શું થશે? બંનેમાં આધાર સમાન છે, તો 1
पांच वत्ता सात बराबर एक नी बार घात। हवे एक नी बार घात हो तो जवाब तो एक ज आवानो छे। तो आ तमारा त्रण दाखला में पहला सूत्र ना आधारे त्रण उदाहरण में तमने समझाव्या छे। हवे सूत्र नंबर बे लौशु बराबर छे। रीत नंबर बे अथवा सूत्र नंबर बे आ एक सूत्र समझाव्यु। हवे अहींया बीजु सूत्र हुं समझावशु के आ सूत्र में बाजू बोर्ड पर लखेलू छे। तो आपणे शुं कर्युं एनी एम घात एम माइनस एच पण नियम शुं कहेशे आपणुं ए इज नॉट इक्वल टू जीरो। ए जीरो होवो जोईए नहीं। जो ए इज नॉट इक्वल टू जीरो ए इज नॉट इक्वल टू जीरो ए बराबर जीरो होवो जोईए नहीं। आ एनुं मूल्य जीरो होय तो सॉल्यूशन मळे नहीं। हवे एने एवुं कीधुं बराबर छे एम ग्रेटर देन एन એટલે એમ એ એન કરતાં મોટો હોવો જોઈએ એટલે જે ઉપરની ઘાત છે અંશવાળી એ નીચેની ઘાત કરતાં મોટી હોવી જોઈએ એટલે કે એમ ગ્રેટર દેન એન બરાબર છે। હવે ગ્રેટર દેનની લેસ દેનમાં ભૂલ ના થાય માટે હું તમને સરળતા સમજાવી દઉં। આવો લ બને જો આને શું કહેશું આપણે લેસ દેન કેમ કે આ લ બન્યો આ બને તો આને આપણે ગ્રેટર દેન કહીશું કેમ કે આ ગ બને છે આ રીતે કરશો તો ગ બને એટલે આપણે ગ્રેટર દેન કહીએ છીએ અને આ લ બને એટલે લેસ દેન બરાબર છે। આ સંજ્ઞામાં ભૂલ ના પડે એના માટે કહું છું। હવે આગળનું સાદુરૂપ આપીએ આપણે તો દાખલો એક બીજો ઉદાહરણ લઈએ છીએ આપણે તો અહીંયા હું ઉપરની જ રકમો લઉં છું કઈ આ જે ઉપર રકમ લખી છે એ જ રકમો લઉં છું બરાબર છે। પહેલી રકમ લીધી મેં બે ની ત્રણ ઘાત ભાગ્યા બે ની બે ઘાત તો બે એ છે આ એની જગ્યાએ બે છે એટલે આધાર સરખો થઈ ગયો અને અહીંયા ત્રણ અને અહીંયા બે છે તો આપણું સૂત્ર શું કહે છે એમ મોટો છે એમ નાનો છે એમ મોટો છે એમ નાનો છે એટલે આપણા સૂત્રનું સમાધાન અહીંયા થાય છે। માટે બે ની ત્રણ ઘાત માઇનસ બે ઘાત એમ માઇનસ એન એમ માઇનસ એન એટલે આપણે શું કર્યું બે ની એક ઘાત બરાબર। આ તમને એમ કીધું હોય કે એનું મૂલ્ય શોધો તો મૂલ્ય બે ની એક ઘાત એટલે એનું મૂલ્ય બે થાય અહીંયા બે ની પાંચ ઘાત છે તો એનું મૂલ્ય બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે પાંચ વખત ગુણાકાર કરવો પડે બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ દુ બત્રીસ થાય પણ આપણને એવું અહીંયા કીધું નથી આપણે તો ખાલી એનું સાદુરૂપ ઘાત સ્વરૂપે લાવવાનું છે। હવે દાખલા નંબર હું બીજો લઉં છું એક આ સૂત્રના આધારે બરાબર છે તો મેં લીધો ત્રણની પાંચ ઘાત ભાગ્યા ત્રણની બે ઘાત લીધી। હવે આપણા સૂત્રનું સમાધાન થાય છે કે નહીં પહેલાં એને ચેક કરી લો એની એમ ઘાત અને એની એન ઘાત આધાર સરખા ઉપરની એમ મોટો એન નાનો ઓકે સૂત્રનું સમાધાન થયું। તો હવે એ તો એની જગ્યાએ કેટલા લખશું ત્રણ એમની જગ્યાએ કેટલા લખશું પાંચ અને એમની જગ્યાએ કેટલા લખશું બે તો વિદ્યાર્થી મિત્રો અહીં શું થશે ત્રણની ત્રણ ઘાત ત્રણની ત્રણ ઘાત થઈ ગઈ। હવે કારણ પાંચમાંથી બે જાય એટલે ત્રણની ત્રણ ઘાત થઈ ગઈ તો આ તમારો જવાબ થશે અહીંયા। હવે એક બીજો દાખલો લઉં છું આ જ સૂત્રનો જેમ કે સાતની ત્રણ ઘાત અપવન સાતની એક ઘાત કોઈ ઘાત ના હોય તો એક ઘાત તો આપણે સમજવાની જ છે। તો હવે આ સૂત્રનું સમાધાન આપણે કરીએ આ દાખલાનું સોલ્યુશન મેળવીએ તો સાતની ત્રણ ઘાત છે નીચે પણ સાતની એક ઘાત છે એટલે આધાર સરખા છે તો શું થશે સાતની ત્રણ માઇનસ એક ત્રણ માઇનસ એક તો શું થયું સાતની બે ઘાત આ એનો આન્સર થશે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે બે સૂત્રો શીખ્યા પહેલું સૂત્ર અને બીજું સૂત્ર બરાબર છે। હવે આપણે ત્રીજું સૂત્ર લઈએ છીએ એવું જ સૂત્ર પણ એમાં એમ એ એન કરતાં નાનો હોય એટલે કે અંશની જે ઘાત છે છેદની ઘાત કરતાં કેવી હોય નાની હોય
અહીંયા શું હતું કે અંશની ઘાત મોટી હોય અને છેદની ઘાત નાની હોય, બરાબર છે? તો હવે આવા જ દાખલા હું ખાલી બદલી નાખું છું, ધ્યાન આપજો, બરાબર છે? સૂત્ર નંબર આ સૂત્રના દાખલા હું લઉં છું હવે, તો સૂત્ર બદલું છું. એની એમ ઘાત, એની એમ ઘાત ભાગ્યા એની એન ઘાત બરાબર વન અપોન એની એન માઇનસ એમ, જો એ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો, જો એ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો અને એમ લેસ ધેન એન, બરાબર છે? હવે શું કહેવા માગીએ છીએ આપણે, ધ્યાન આપજો આ છેલ્લી શરતને ધ્યાન રાખો. એમ કરતાં એન મોટો હોય, એટલે એન અહીંયા છેદનો આપેલો છે, તો છેદની ઘાત અંશની ઘાત કરતાં મોટી હોય, તો આપણે લઈએ ત્રણની બે ઘાત ભાગ્યા ત્રણની પાંચ ઘાત. ઉદાહરણ નંબર એક, પહેલો દાખલો તમને સમજાવું છું. હવે અહીંયા શું થશે, તો વન અપોન વન અપોન આ બે ઘાત ક્યાં આવશે, નીચે, કારણ બંને આધાર સરખા છે સૂત્ર પ્રમાણે. તો ત્રણની પાંચ માઇનસ બે ઘાત બરાબર વન અપોન ત્રણની ત્રણ ઘાત. હવે આ ત્રણની ત્રણ ઘાત ઉપર લઈ જઈએ તો માઇનસ થઈ જાય, ત્રણની માઇનસ ત્રણ ઘાત થઈ જાય, પણ આપણે એવું કરવાનું નથી, બરાબર છે? અહીંયા આ તમારો જવાબ થઈ ગયો. હવે એવું જ એક બીજું ઉદાહરણ હું લઉં છું, બરાબર છે? એવું જ એક બીજું ઉદાહરણ આપણે લખીએ, જેમ કે એની એટલે કે પાંચની બે ઘાત ભાગ્યા પાંચની પાંચ ઘાત, બરાબર છે? ચલો ત્રણ ઘાત લઈ લઈએ, ત્રણ ઘાત. તો હવે અહીંયા સાદુરૂપ શું થશે, આધાર સરખા છે, એના ઘાત અહીંયા બે છે, અહીંયા ત્રણ છે, એટલે એમ બે છે અને એન ત્રણ છે, એમ બે છે અને એન ત્રણ છે, એટલે શું શરતનું પાલન થયું, એમ લેસ દેન એન, એ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો, કારણ કે એની જગ્યાએ પાંચ છે, માટે ઉપરનો જે અંશ છે અંશની ઘાત છેદની ઘાત સાથે ત્રણ માઇનસ બે થશે બરાબર એક અપવન પાંચની એક ઘાત. હવે પાંચની એક ઘાત હોય તો પાંચ જ લખાય, તો એક અપવન પાંચ થયા, આ તમારો જવાબ થઈ ગયો. હવે વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર હું એક બીજો લઈ લઉં છું, છેલ્લો દાખલો આ સૂત્રનો, કેમ કે બોર્ડ ભરાઈ ગયું છે. હવે અહીંયા લઉં છું દાખલો, જેમ કે ચારની સાત ઘાત ભાગ્યા ચારની દસ ઘાત, થોડી મોટી રકમ લીધી છે મેં, બરાબર છે? હવે અહીંયા તમે જાણો છો કે એની એની એમ ઘાત અને એની એન ઘાત, પણ અહીંયા એમ નાનો છે અને એન મોટો છે, એટલે શું થશે, વન અપોન એની એન માઇનસ એમ, એન માઇનસ એમ, એટલે શું થશે, એની એન માઇનસ એમ, એટલે દસ માઇનસ સાત બરાબર વન અપોન ચારની ત્રણ ઘાત, આ તમારો જવાબ થશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આપણે આ ત્રણ સૂત્રોને આજે સમજાવી શક્યા છીએ, બાકીના ત્રણ સૂત્રો હજુ આપણા બાકી છે, એ ત્રણ સૂત્રોના પણ તમને એક સૂત્રના ત્રણ ત્રણ ઉદાહરણ આપીને સમજાવીશ, બરાબર છે? પહેલા સૂત્રના મેં ત્રણ ઉદાહરણ અહીં આપ્યા, બીજા સૂત્રના ત્રણ ઉદાહરણ અહીં આપેલા છે, ત્રીજા સૂત્રના પણ મેં ત્રણ ઉદાહરણ તમને આપીને સમજાવ્યા છે. ફક્ત સૂત્ર ચેપ્ટર ચાલુ નથી કર્યું, છું પ્રકરણ ચાલુ કરેલ નથી, ફક્ત સૂત્રની જ માહિતી આપું છું, બરાબર છે? હવે આ ત્રણ સૂત્રો થયા, આ બીજા જે સૂત્ર બાકી છે એ નેક્સ્ટ પીરિયડની અંદર લેવામાં આવશે. હવે હોમવર્કની અંદર તમને આપું છું કે હોમવર્ક શું લખશો, તો એચ ડબલ્યુ જે ત્રણ સૂત્રોના દાખલા ગણ્યા એવા બીજા પાંચ પાંચ રકમો તમારે જાતે બનાવીને ગણવાની છે. સૂત્ર નંબર એક, બે અને ત્રણના સ્વ પ્રયત્ને પાંચ રકમ બનાવીને દાખલા ગણવા, આ તમારું હોમવર્ક થઈ ગયું છે. હા, તમને એવું થાય સાહેબ રકમ બનાવતો નથી ભાવતી,
तो तमे प्रेक्टिस वर्कनो उपयोग करी शको छो। चोपड़ी नी अंदर स्वाध्याय 12.1 मां दाखला नंबर 2 अने 3 मां लगभग आ रीतना दाखला छे। स्वाध्याय 12.1 नी अंदर रकमो आपेली छे, जोजो बस आ बधी रकमो लखवानी जगह नथी, एटले तमारे आटलू तमारे होमवर्क मां लखवानुं छे। अने कंई समजण ना पड़े तो तमे मने फोन करीने पूछी शको छो, एनुं सोल्यूशन मेळवी शको छो। બરાબર છે, જય હિન્દ, અસ્તુ।